प्रणाम। माधव विद्या संकुलना ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज हूँ तमने धोरण पांच विषय गुजराती में चित्र पाठ एक चबूतरो ए विषे समझावीश। त्या तमारी पासे बधानी चोपड़ी गुजराती चोपड़ी छे, तेनी अंदर गुजराती चोपड़ी अंदर पेज नंबर एक उपर चबूतरानुं चित्र आपेलू छे। अने ए चित्र द्वारा आपणे आ चबूतरानुं निरीक्षण करी अने चबूतरा विषे दस वाक्यों के पांच थी आठ वाक्यों बनावाना छे। अने एना द्वारा ज आपणे स्वाध्यायना सवालों पण लखवाना छे। तो विद्यार्थी मित्रों, हूँ पण तमने आ चित्र जोईने सरस मजानुं चबूतरानुं निरीक्षण करी अने विस्तृत समझावीश। तो तेनाथी तमारे स्वाध्यायना सवाल लखवाना पण सहेला बनी जाए अने आसानीथी तमे चबूतरानुं वर्णन करी शको। बराबर, तो हवे आपणे अहींया चबूतरा विशे माहिती अने आ चित्रनुं वर्णन जोईशुं। अहींया चोपड़ीनी अंदर आ एक सरस मजानो चबूतरो आपेलो छे अने चबूतरानी नीचे एक सरस मजानो ओटलो बनावेलो छे। अने विद्यार्थी मित्रों, तमे असलमां पण चबूतरो जोयेलो हशे। दरेक सोसायटीमां गाम मंदिरनी बहार क्યાંક ने ક્યાંક ગામની પાદર વચ્ચે ગામના ગોદરે આ રીતે ઠેર ઠેર ચબૂતરાઓ બનાવેલા હોય છે। અને હવે તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના જુદી જુદી જાતના ચબૂતરાઓ બનાવવામાં આવે છે। 108 બોકારોવાળા ચબૂતરા હોય છે અને એમાં પક્ષીઓને સરસ રીતે રક્ષણ મળી રહે એવા ચબૂતરા બનાવવામાં આવે છે। અને પહેલાંના સમયમાં તો માત્ર આ ઘુમ્મટવાળા જ ચબૂતરા બનાવવામાં આવતા હતા અને હવે આ વિજ્ઞાન અને બધાની કારીગરીની કળા આગળ વધતા લોકો જાત જાતના ચબૂતરા બનાવે છે। તો અહીંયા તો આપણે આ ચબૂતરો જોઈએ છીએ અને આપણે આ ઘુમ્મટવાળા ચબૂતરા વિશે વર્ણન કરીશું। બરાબર, તો અહીંયા તમે લખી શકો કે અમારા ગામમાં પણ ચોક વચ્ચે એક ચબૂતરો છે। અહીંયા ગામનું ચિત્ર આપેલું છે અને એ ગામમાં ચોક જેવું છે, એની વચ્ચે આ ગામનો દરવાજો છે। ગામમાં પ્રવેશતા ગેટ હોય છે ને, ઘણા ગામોમાં પ્રવેશતા ગેટ બનાવેલો હોય છે, તો આ ગામમાં પ્રવેશવાનો એક દરવાજો છે અને એ દરવાજાની બાજુમાં છૂટી જગ્યા છે ચોક જેવું, ત્યાં આગળ આ એક ચબૂતરો બનાવેલો છે। અને ચબૂતરામાં સરસ મજાનો ઉપર ઘુમ્મટ આકારની છત બનાવેલી છે, નીચે એક સરસ મજાનો ગોળાકાર ઓટલો બનાવેલો છે અને ચબૂતરે પક્ષીઓને પાણી પીવા માટે માટીની એક ઠીબ લટકાવેલી છે અને ચબૂતરાની અંદર બે ત્રણ પક્ષી પણ દાણા ખાવા ચણ ચણવા માટે બેઠેલા છે અને આજુબાજુમાં કેટલીક ગાયો આવતી જતી દેખાઈ રહી છે। ચબૂતરાની બાજુમાં એક બકરી બેઠેલી છે, એક કૂતરો દેખાઈ રહ્યું છે આ રીતે। અને એ ઓટલા ઉપર પણ બાજુમાં ઝાડ હોય છે, ચબૂતરાની બાજુમાં વૃક્ષ હોય અને એના છાંયડે ઘણા થાક્યા પાકેલા લોકો પેલા ગાયો ચરાવતા હોય, ગાયો ગામના પાદરે ફરતી હોય, એ લોકો ત્યાં આરામ કરવા પણ બેસી શકે છે। બરાબર, અને હવે આપણે જોઈએ કે અમારા ગામમાં ચોક વચ્ચે એક ચબૂતરો છે, તે ખૂબ જ ઊંચો છે, તેમાં લોકો ચણ નાખે છે અને સવાર સાંજ પંખીઓ ત્યાં દાણા ચણવા માટે આવે છે। ચબૂતરે એક પાણીની ટીપ પણ લટકાવેલી હોય છે જ્યાં પાણી રેડવામાં આવે છે અને પક્ષીઓને દાણા ચણી અને પાણી પીવું હોય તો તે નિરાતે ત્યાંથી પાણી પણ પી શકે છે। અને ગરમીના દિવસોમાં તો ઘણા લોકો ઘણી જગ્યાએ વૃક્ષો હોય, ક્યાંય વેરાન જગ્યાએ વૃક્ષ હોય ત્યાં ઠેર ઠેર આવા પાણીના કુંડા, આવી પાણીની ઠીબો લટકાવતા હોય છે, કેમ કે ગરમીના દિવસોમાં પક્ષીઓને સરળતાથી પાણી રહે મળી રહે તે માટે। આ એક સેવાનું કાર્ય કહેવાય, ઘણા લોકોનો દરરોજનો નિયમ હોય છે, આદત હોય છે કે પક્ષીઓને ચણ નાખી અને પછી જ ચા પીવાની, અથવા તો ઘણા લોકોને એવો આદત જ હોય કે દરરોજ સવારે પક્ષીઓને ભાટકો ભરી કે 500 ગ્રામ જેવા દાણા ચણ માટે નાખવા જ, આવી ટેક લીધેલી હોય છે ઘણા લોકોએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં આવી શ્રદ્ધા રાખનારા લોકો હોય છે અને હિન્દુ ધર્મમાં આસ્થા રાખનારી સ્ત્રીઓ તો દરરોજ સવારે મંદિરે જાય એટલે થેલીમાં દાણા લેતા જ જાય છે અને આ ચબૂતરાની અંદર એ દાણા નાખતા હોય છે।
आ रीते विद्यार्थी मित्रों तमे आम मंदिर आगळ के सोसायटीना कॉमन प्लॉट में के गाम में घणी जग्याए तमे आवो चबूतरो जोयो हशे। अने चबूतरानी बाजू में एक सीढ़ी पण छे नानी एवी, तो ए सीढ़ी द्वारा चबूतराने क्यारेक सफाई करवी होय अने चबूतरानी अंदर नीचे रहीने तमे दाणा नाखो तो अर्धा दाणा नीचे पण पड़ी जाए, एटले आ सीढ़ी उपर चढ़ी अने दाणा चबूतरा में व्यवस्थित रीते नखाई शकाय, पाणीनी टीप में पाणी रेड़ाई शकाय, एना माटेनी व्यवस्था पण करेली होय छे। तो विद्यार्थी मित्रों तमे जोयुं के आ चित्र वर्णन में तमने सहेलाईथी चबूतरा विषे लखी शको एवुं छे, बराबर। हवे तमने थशे के चबूतरो ए पंखीओनुं आश्रय स्थान कहेवाय, जेम के आपणा माटे घर छे तेम चबूतरो ए पक्षीओनुं आश्रय स्थान छे। અને એનામાં ચબૂતરાની ઉપર ઘુમ્મટ કેમ રાખવામાં આવે છે કે ઠંડી ગરમી અને વરસાદ સામે પક્ષીઓને રક્ષણ મળી રહે તે માટે ચબૂતરાની ઉપર છત રાખવામાં આવે છે, બરાબર। અને પક્ષીઓ પોતાનું ઘર સમજી અને ત્યાં શાંતિથી દાણા ચણે છે અને ત્યાં રહી પણ શકે છે। તો હવે તમને આ ચબૂતરા વિશે 5-6 વાક્યો કે 10 વાક્યો લખવાના થાય તો સહેલાઈથી તમે બનાવી શકો છો, હું બન બોલી એ બનાવવા હોય તો પણ, અને તમને કંઈક અલગથી ફાવતું હોય તો પણ 2-3 વાક્ય ઉમેરી શકાય, બરાબર। તો આ રીતે આપણે ચબૂતરાનું વર્ણન કરવાનું રહેશે। હવે આપણે આમાં શબ્દ સમજૂતી આપી નથી, હવે આપણે જોઈશું સ્વાધ્યાય। સ્વાધ્યાયની અંદર છે પ્રશ્ન 1, આપેલા ચિત્રને આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। અહીંયા ચિત્રને આધારે આપણે પ્રશ્નોના ઉત્તર લખવાના છે, એકદમ સહેલો પાઠ છે, સવાલ પણ સરળતાથી આવડી જાય એવા છે। તો અહીંયા સ્વાધ્યાયની અંદર આપ્યું છે પહેલો પ્રશ્ન, ચિત્ર જોઈને આપણે પ્રશ્નોના ઉત્તર આપવાના છે। એમાં નંબર 1 છે, ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે? તો જવાબ 1, ચબૂતરો પંખીઓ માટે બાંધવામાં આવ્યો હશે। નંબર 2 છે, ચબૂતરામાં શું નાખવામાં આવે છે? તો જવાબ 2, ચબૂતરામાં ચણ નાખવામાં આવે છે। ચબૂતરા પર છત શા માટે છે? તો ઉનાળા ચોમાસામાં અને ઠંડી સામે પક્ષીઓને રક્ષણ મળે તે માટે ચબૂતરા ઉપર છત રાખવામાં આવે છે, બરાબર। નંબર 4, પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે? તો જવાબ 4, પંખીને પાણી પીવા માટે ચબૂતરે પાણીની ટીબ લટકાવેલી છે। નંબર 5, નિસરણીનો શું ઉપયોગ થતો હશે? તો નિસરણીનો ઉપયોગ દ્વારા લોકો ચબૂતરામાં દાણા નાખતા હશે અને પેલી પાણીની ટીબમાં પાણી રેડતા હશે। હવે નંબર 6, ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? તો ચિત્રમાં નીચે મુજબના પ્રાણી જોવા મળે છે, ગાય, બકરી, કૂતરું વગેરે પ્રાણીઓ જોવા મળે છે, ગાયો, બકરી, કૂતરું વગેરે પ્રાણીઓ જોવા મળે છે, બરાબર। હવે અહીંયા ચબૂતરા વિશે તમને 5 વાક્યો લખવાના કયા છે, 5 વાક્યો લખવા એકદમ સહેલા છે, 10 વાક્યો લખવા હોય તો પણ આપણે લખી શકીએ, અહીંયા તો આપણે 5 જ વાક્ય લખવાના છે। ચલો હું બોલું, તમારે બધાએ ધ્યાનથી સાંભળવાનું છે, બરાબર। તો અહીંયા આપણે સૌપ્રથમ પકડો પાડીને લખીશું કે અમારા ગામમાં ચોક વચ્ચે એક સરસ મજાનો ચબૂતરો છે, તે ખૂબ જ ઊંચો છે કારણ કે તેને કોઈ પ્રાણી હેરાન ના કરી શકે એટલા માટે તેને ઊંચો રાખવામાં આવે છે। ચબૂતરામાં લોકો ચણ નાખે છે અને સવાર સાંજ પંખીઓ ત્યાં ચણવા આવે છે। ચબૂતરે એક પાણીની ટીપ પણ લટકાવેલી હોય છે, તો અહીંયા સરસ મજાના ચબૂતરો અમે નિહાળ્યો અને એનું વર્ણન સાંભળ્યું બધાએ, બરાબર। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 3, નીચે આપેલું ચિત્ર જોઈ તેના વિશે લખો। અહીંયા એક ચિત્ર આપ્યું છે, એ ચિત્રનું વર્ણન કરવાનું છે આપણે। તો અહીંયા તમે જોઈ શકો છો, સૌ પ્રથમ પહેલે ઉપરથી જોતાં જોતાં જવાનું, તો સૌ પ્રથમ તો સૂરજ ઉગેલો છે, સૂરજ ઉગવાનો ટાઈમ થયો છે, સૂરજ બે ટેકરીઓ વચ્ચે ઉગી રહ્યો છે, સૂરજ બે ટેકરીઓ વચ્ચે ઉગી રહ્યો છે, એક સ્ત્રી
વાસણ ઘસી રહી છે એટલે કે વાસણ માંજી રહી છે. અહીંયા કુવાના કાંઠે તળાવના કિનારે એક સ્ત્રી વાસણ માંજી રહી છે. પહેલાંના સમયમાં વાસણ માંજવા માટે કુવા અને તળાવના કિનારે જતા હતા, બરાબર. તો અહીંયા ચિત્રની અંદર પણ એક સ્ત્રી વાસણ ઘસી રહી છે એટલે કે માંજી રહી છે. બે પનિહારીઓ અત્યારે પાણી ભરવા કોઈ જતું નથી બહાર, પણ આ બે સ્ત્રીઓ માથે ઘડા લઈ અને પનિહારીઓ પાણી ભરવા જઈ રહી છે. ખેડૂતો ખેતર તરફ જઈ રહ્યા છે. એક ચબૂતરો છે, તેમાં પંખીઓને પાણી પીવાનું એક કુંડું લટકાવેલું છે, બરાબર. પછી એક પંખી ઉડતું ઉડતું જઈ રહ્યું છે અને રસ્તામાં મોચી બેઠેલો છે. રસ્તાની એક બાજુએ મોચી બેઠેલો છે, તેની પાસે મોચીની જોડે એક ગ્રાહક છે, બરાબર. આમ આ રીતે આખા ચબૂતરાનું વર્ણન છે. એક રિક્ષા પણ દેખાઈ રહી છે ચિત્રની અંદર, બરાબર. ઘણા લોકો કડિયાકામ માટીકામ તબક્કા માથે ટોકરો ઉપાડી તગારા ઉપાડી અને જઈ રહેલા લાગે છે. તો આ એક ગામડાની સવારનું એક સુંદર દ્રશ્ય છે. આ એક ગામડાનું સુંદર દ્રશ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે ઓનલાઈન લેક્ચરમાં તો બધું મેં તમને સમજાવ્યું હતું, પણ તમને મારી જોડે લખતા ફાવે નહીં એટલે મેં તમને લખવાની ના પાડી હતી, બરાબર. હવે તમે તમારી રીતે આ વિડીયો સાંભળી અને શાંતિથી ગુજરાતીની નોટ સારા અક્ષરથી બનાવી અને આમાંથી જોઈ અને સારા અક્ષરથી લખવાનું રહેશે, બરાબર. અમે ગમે ત્યારે સમય હશે, તમે અહીં કંઈ કામથી આવશો ત્યારે નોટ મંગાવીશું, એ તમે નોટ લાવજો, અમે ચેક કરીશું. એટલે બધાએ પહેલેથી જોડે જોડે લખતા રહેવાનું, બરાબર, અને મોઢે કરતા રહેવાનું છે. ઘરે તમે પણ કંઈ કરો તો તમને આવડે એટલે પ્રવૃત્તિમાં બની અને કામ કરતા રહેજો, બરાબર. પ્રણામ.